અત્રે અમારું ગામ અને હું એ ડાંગરની ખેતી કરું છું. ડાંગરની ખેતીની અંદર મેં આ ભાઈનું જે ખાતર ચાલુ સાલે નવું મીનફટનું જીબીઆર જે મને 550 રૂપિયાનું બેગ આપી હતી એ મેં વાપરેલ, અને મેં બાકીના બંને જમીનમાં એક જ ખેતર છે મારા, ત્યાં મેં બંને ખેતરમાં એનો એક ખેતરમાં એનો ઉપયોગ કર્યો નથી કર્યો. તો બંનેનો મેં જોયું, સેમ ખાતર પાણી બધું સેમ કર્યું છે, પણ આની અંદર જે ખાતર વાપર્યું છે એમનું એની અંદર મને કમસે કમ વિંગે 7-8 મણનો વધારો મળેલો છે. 7-8 મણ અંદાજે 7-8 મણ જેટલો વધારો મળ્યો છે. એ મારા ખ્યાલ મુજબ 2,250 રૂપિયા જેવું મને બેની ફીટ થયું. 550 ની બેગ વાપરતા મને એટલો ફાયદો થયો. ઓકે, એટલે એક મિનિટ ફરી સાહેબ મેં સમજી લઉં અને ફયોસિત બોલી લઉં કે આ એક ખેતરમાં આપણે આ ખેતરમાં નાખેલું આપણે અને આ ખેતરમાં નાખેલું નહીં, આ બધું બિલકુલ એક સરખું જ ખેતર છે. બરાબર છે, હવે ખેતરના ભાગ પાડ્યા છે. હવે એક ખેતરની અંદર આપની અંદર અહીંયા ગાડી 7-8 મણ ડાંગરનો વધારો થયો છે અને આ ભાગની અંદર 7-8 મણનો ડાંગરનો ઓછું ઉત્પાદન થયેલું છે. એની અંદર ખાલી એમને સાહેબે ખાલી આપણું મીનફટનું જીબીઆર એડ કર્યું છે, વધારે એક્સ્ટ્રા નાખ્યું છે, અને એક એક બેગ નાખવાથી એમને આપણે સાહેબ કેટલા લગભગ 2-3 મહિના થયા છે ને આપણે, એટલે 2-3 મહિનાની અંદર એમને ફાયદો મળ્યો. ડાંગરના શરૂઆતમાં આપણે નાખેલું લગભગ ડાંગર રૂપિયા પછી લગભગ 15-20 દિવસ પછી સાહેબ 20 દિવસ વધારે 20-22-25 દિવસ પછી આપણે નાખેલું અને લગભગ 7-8 મણ જેટલો ઉતારોમાં વધારો આવ્યો. એટલે કુલ મિલાઈને આપણે 550 ની બેગ લીધા પછી બી સાહેબને ઓછામાં ઓછું 2,500 રૂપિયા જેટલો ફાયદો થયો. તો સાહેબ મને એક વસ્તુ પૂછ્યું, સાહેબ તમારે જે આ નેક્સ્ટ સિઝનમાં તમે ડાંગર જ કરવા તમે કહો છો, તો ડાંગરમાં સાહેબ તમે આ વખતે વાપરશો કે નહીં? સાહેબ 100% વાપરશો સાહેબ. ખેડૂત મિત્રોને ભલામણ કરી શકાય સાહેબ, 100% વાપરવું જોઈએ. તમે તમારા મિત્રોને બી સપોર્ટ કરવા કહેજો સાહેબ, બરાબર, વાપરવું જોઈએ અને વાપરશો તો એનું રિઝલ્ટ મળશે. ઠીક છે, થેન્ક યુ સાહેબ, થેન્ક યુ.